नमस्ते, गुड मॉर्निंग। आज आपणे अंकलेखन एटले के गणित, जेमां एक बे त्रण चार आवे ने ई गणित, तो एनामां आपणे आगळ बधुं शीखी लीधुं छे ने, एक बे त्रण चार। तो आजे नवुं शीखवानुं छे, चित्र गणो अने दरेक चोरसमां अंक लखो। तो जे चित्र देखाय छे ने एना प्रमाणे लखवानुं छे। तो आ पतंगिया छे, केटला पतंगिया तमने देखाय छे? एक ज देखाणो ने पतंगियो। तो अहींया लखेलुं छे एक अड़े एक। तो जे बाजुना बॉक्स छे एनामां बधायमां आपणे लखशुं आवी रीते एक अड़े एक, कारण के एक पतंगियो छे। पछी एनी नीचे छे फुगा, केटला फुगा छे? एक अने बे। तो आनामां आपणे लखशुं बगड़े बे। बधाय बॉक्समां आवी रीते बगड़े बे लखी लेवानुं। हवे तो आवडी ज गयुं हशे ने। हवे आ छे ढींगली, एक बे त्रण, केटली छे? त्रण। तो आ बॉक्समां आपणे लखशुं त्रगड़े त्रण। चित्र गणी एनी सामे अंक लखवाना छे आवी रीते त्रगड़े त्रण। बधाय बॉक्समां लखवानुं छे। आ छे सीटी, केटली सीटी छे? गणशुं ने? एक बे त्रण चार, चार सीटी थई ने? तो आपणे आमां लखवानुं छे चौगड़े चार। आ बधाय बॉक्समां चौगड़े चार। पछी आ छे पांदड़ा, एक बे त्रण चार अने पांच, पांच पांदड़ा थया ने? तो आपणे आमां શું લખવાનું? પાંચ અડે પાંચ। તો આવી રીતે પાંચ અડે પાંચ આ બધા બોક્સમાં લખી લેવાનું। હવે છે બોલો અને લખો, જે આ જે લખેલું છે ને એવું ને એવું જોઈને એની સામે જ લખવાનું છે। અહીંયા આપણે એક બે ત્રણ ચાર પાંચ એ લખતા શીખી લીધા ને। હવે આ એક બે ત્રણ ચાર પાંચ, તો જ્યાં એકડે એક લખેલું છે એ એની સામેના બોક્સમાં એકડે એક લખી લેવાનું। પછી છે બગડે બે, તો આ બગડે બે વાળા બોક્સમાં બગડે બે લખી લેવાનું। ત્રગડે ત્રણ, તો આ બધા બોક્સમાં ત્રગડે ત્રણ। ચોગડે ચાર, તો બધા બોક્સમાં ચોગડે ચાર લખી લેવાનું। આ છે પાંચડે પાંચ, તો આ બધા બોક્સમાં આવી રીતે પાંચડે પાંચ લખી ને પૂર્ણ કરી દેવાનું। ને અહીંયા નીચે જે તારીખ છે તો એ તો તમે રોજ લખતા જ હશો ને, જે તારીખના તમે લેસન કરો છો એ તારીખના તમારા મમ્મીને કે પપ્પાને એ તારીખ લખી દેવાની। પછી આજે આપણે આ નવું શીખવાનું છે, આ છે શૂન્ય। શૂન્ય કોને કહેવાય? કે જે એક બે ત્રણ ચાર પાંચ એ બધા અંક થયા, પણ એકની પહેલાં પણ આવે શૂન્ય। તો શૂન્યની આજે આપણે અભ્યાસ કરશું। તો આ સામે તમને શું દેખાય છે? ઝાડ દેખાય છે ને? તો ઝાડ ઉપર કેટલા કબૂતર છે? એક બે ત્રણ ચાર અને પાંચ, એક ઝાડ ઉપર પાંચ કબૂતર બેઠા છે। પછી કેટલા કબૂતર ઉડી ગયા? આ જો કબૂતર ઉડતા દેખાણા ને, તો એ ઝાડ ઉપરથી ઉડી ગયા। તો હવે ઝાડ ઉપર કેટલા કબૂતર દેખાણા? કાંઈ નહીં, કારણ કે જે પાંચ કબૂતર બેઠા હતા એ ઉડી ગયા, તો કાંઈ નહીં, એટલે શૂન્ય। એટલે આવો શૂન્ય એટલે કાંઈ જ નથી, બધા ઉડી ગયા। પછી છે કે ટોપલીમાં કેટલી કેરી છે? આ જો ટોપલીમાં કેરી દેખાણી ને, બે કેરી છે। પછી આ વેચવાવાળા જે છે ને માસી, એને બે કેરી વેચી નાખી, આ સામેથી બે કેરી લઈ ગયા બેન, તો એની છાપડીમાં કેટલી કેરી વધી? કાંઈ ન વધી ને, ખાલી થઈ ગઈ। એટલે જે ખાલી હોય, જે કાંઈ ન હોય એને કહેવાય શૂન્ય। તો આજે આપણે શૂન્ય શીખી લીધું ને। હવે તમારા પાસે ચોકલેટ હોય ને, તમારા ભાઈ કે બેન તમારા પાસેથી ત્રણ ચોકલેટ હતી તમારા પાસે ને, એની ત્રણે ત્રણ ચોકલેટ લઈ લીધી, તો તમારા પાસે કાંઈ વધ્યું ન વધ્યું ને, ખાલી થઈ ગઈ ને, પછી નવેસરથી લેવી પડે ને। તો આપણા પાસે કાંઈ ન હોય તો આપણે શૂન્ય કહીએ કે મારા પાસે કાંઈ જ નથી। તો નીચે છે શું દેખાણું છે? પિંજરામાં ઉંદર છે ને, કે કેટલા ઉંદર પાંજરામાં છે? ચિત્રની નીચે આપેલા રાઉન્ડમાં લખો। તો આ પાંજરામાં કેટલા ઉંદર છે? આ એક બે અને ત્રણ, ત્રણ છે ને? તો આ નીચે જે ગોલ છે ને એનામાં ત્રણ લખેલું જ છે। હવે આ બાજુનો પાંજરો છે એનામાં કેટલા ઉંદર છે? પાંજરો ખુલ્લો મૂક્યો એટલે એક ઉંદર હાલી ગયું, હાલી ગયું ને બારે। તો હવે આ પાંજરાની અંદર અત્યારે કેટલા ઉંદર બેઠા છે? બે। તો આપણે આમાં લખવાનું છે બગડે બે। હવે આ પાછું એક ઉંદર એ પાંજરામાંથી હાલી ગયું, કારણ કે પાંજરો ખુલ્લો હતો એટલે એક ઉંદર હાલી ગયું ને। તો હવે આ પાંજરામાં કેટલો ઉંદર છે? એક। તો આપણે આમાં લખશું એક, પહેલાં જો ત્રણ હતા એનામાંથી એક હાલ્યો ગયો એટલે બે વધ્યા, પછી બે હતા એનામાંથી એક ઉંદર હાલ્યો ગયો એટલે એક વધ્યો, હવે પાછો એ એક ઉંદર હતું એ પણ એ પાંજરામાંથી નીકળી ગયું, તો શું પાંજરો ખાલી થઈ ગયો ને? તો આપણે આમાં શું લખશું? શૂન્ય, શૂન્ય લખશું ને, કારણ કે એકે ઉંદર નથી, બધા ઉંદર એક એક કરતા નીકળી ગયા, પાંજરો થઈ ગયો ખાલી, તો ખાલી હોય તો આપણે લખવાનું શૂન્ય। પછી કેટલા ફુગા છે હાથમાં? ચિત્રની નીચે આપેલા રાઉન્ડમાં લખો કેટલા ફુગા છે તમારી પાસે? એક બે અને ત્રણ, ત્રણ ફુગા છે ને? તો આપણે આ રાઉન્ડમાં લખશું ત્રગડે ત્રણ। હવે એક ફુગો ઉડી ગયો હવામાં, તો કેટલા ફુગા બચ્યા? એક અને બે, બે બચ્યા ને, તો આમાં લખશું બે।
પાછા બે હતા તો એનામાંથી હજી એક ફુગાને આપણે ઉડાડી નાખી તો આપણા હાથમાં કેટલા ફુગા બચે એક એક બચ્યો ને હવે એક ફુગો પણ ઉડાડી દઈ તો આપણો હાથ ખાલી થઈ ગયો ને તો શું બચ્યું કાંઈ નહીં ને તો કાંઈ ન વધ્યો તો શૂન્ય શું કહેવાય આને શૂન્ય જ હાથ ખાલી થઈ ગયો એટલે એકે ફુગા નથી તો શૂન્ય આ પાંજરો ખાલી થઈ ગયો તો શૂન્ય આમાં છાબડી ખાલી થઈ ગઈ તો શૂન્ય ને આમાં ઝાડ ઉપરથી બધા કબૂતર ઉડી ગયા તો કેટલા બચ્યા કાંઈ નહીં એટલે શૂન્ય તો આજે આપણે શીખ્યું શૂન્ય તો એ પ્રમાણે તમને આનો અભ્યાસ કરવાનો છે હવે પાછળ પણ એવું જ છે ઘણો અને ડારી પર બેસેલા પક્ષીઓના અંકમાં રાઉન્ડમાં લખો તો અહીંયા કને કેટલા છે પક્ષી ચાર પછી અહીંયા કને કેટલા છે ચાર બેઠા હતા એક ઉડી ગયો તો હવે આનો અભ્યાસ તમારી રીતે તમે કરજો કે કેટલા પક્ષી ઉડી ગયા અને કેટલા બચ્યા તો એ પ્રમાણે આનો અભ્યાસ તમને તમારી જાતે કરવાનો છે ને આ બોક્સ છે તો આ બોક્સમાં પણ આવી જ રીતે જે શૂન્ય આપણે શીખ્યા ને એ જ લખવાનું છે ઓકે બાય અસ્તુ